ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું ત્યારબાદ આ વખતે ગ્લોબલ ટ્રેડ શોમાં અવનવા આકર્ષણ જોવા મળી રહ્યા છે ત્યારે આ વખતે રોબોટે આકર્ષણ જમાવ્યું છે રોબોટ રેસ્ટોરાં અને કંપનીમાં કામ કરે છે આ રોબોટને તૈયાર કરવામાં એકથી દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો છે આ રોબોટનું નામ ડેસર છે આ રોબોટ તમામ માટે આકર્ષણનું ખાસ કેન્દ્ર બન્યું છે આ ગુજરાતી કંપનીએ બનાવ્યું છે હાલમાં સમગ્ર દેશ राममय बनी रहो छे त्यारे आ रोबोट माथी एक रोबोट जय श्री अरहार महादेव। अरहार महादेव। राम पण बोले छे जय श्री राम हे जय श्री राम हर हर महादेव हर हर महादेव जय श्री राम हे जय श्री राम जय श्री राम फिल्मों में तो तमे રોબોટને ઘણીવાર જોયા હશે અને બે ફિલ્મ પણ તમે જોઈ હશે જેમાં રજનીકાંત રોબોટના રોલમાં જોવા મળે છે પણ તમને કહેશું કે અસલ જિંદગીમાં હવે માણસની જગ્યા એક કોર્પોરેટ સેક્ટરમાં રોબોટ લઈ રહ્યું છે તો તમને વિશ્વાસ નહીં થાય પણ બતાવી દઉં આ મશીન છે રોબોટ છે જે એક રેસ્ટોરન્ટમાં કે પછી કોર્પોરેટ કંપનીમાં પિયુનનું કામ અને રેસ્ટોરન્ટમાં વેટરનું કામ આ રોબોટ કરી શકે છે તો તમને યકીન નહીં થાય ટ્રેડ શો જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું તેમાં આ રોબોટને જે છે તે એક્સપોમાં મૂકવામાં આવ્યું છે આપણી સાથે નીરવભાઈ છે તેમની સાથે જ વાત કરીશું નીરવભાઈ જે હિસાબે અહીંયા અલગ અલગ રોબોટ દેખાઈ રહ્યા છે આ જેમકે દેખાઈ જ આવે છે કે એક કોર્પોરેટ સેક્ટરમાં પિયુન કાં તો પછી રેસ્ટોરન્ટમાં વેટર આ બંનેની નોકરી હવે ખાવા જઈ રહ્યું છે એ જ ભૂમિકા છે જી તમારા વાક્ય સાથે હું જરા અસહમત થઈશ રોબોટ્સના રોબોટ્સ અને રોબોટિક ઇનોવેશન વ્યક્તિઓ કે માનવોની નોકરીઓ પર સંકટ નહીં લાવે એ રોબોટ અને માનવના અસ્તિત્વનું એક એક ભવિષ્ય અમને દેખાઈ રહ્યું છે સર્વિંગ રોબોટ એ એકચ્યુલી અમને કોવિડના સમયથી અમારા મનમાં રમી રહ્યો હતો કે જેની અંદર મિનિમમ ટચ સાથે તમારું ફૂડ તમારો ખોરાક જ્યારે તમે રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરો છો ત્યારે મિનિમલ ઇન્ટરેક્શન સાથે તમારા ટેબલ પર પહોંચી જાય જેનાથી ફૂડ સેફટી અને હાઇજીન બંનેને બંનેનો ખ્યાલ રાખવામાં આવી જાય એના ફળ એની ફળશ્રુતિ સ્વરૂપે તમે આ રોબોટ જોઈ રહ્યા છો આ ટેકનોલોજીને બનાવવામાં કેટલો સમય લાગ્યો આ સવાલનો જવાબ જરા અઘરો છે ઘણા બધા પ્રયત્નો કર્યા પછી અમે આ એક પ્રોટોટાઇપ પર આવી રહ્યા છે ડેશર અત્યારે પ્રી ઓર્ડર થઈ રહ્યા છે દુનિયાભરની અંદરથી અરાઉન્ડ એકથી દોઢ વર્ષ અમે લોકો આને આ ટેકનોલોજીને વિકસાવવા માટે અમે અમે આપ્યો છે અને જેનું પરિણામ તમારી સામે છે આવનારા દિવસોમાં ગુજરાતમાં આ કઈ કઈ જગ્યાએ જોવા મળશે પ્રશ્ન ખૂબ જ રસપ્રદ છે રોબોટ પ્રી ઓર્ડર માટે અવેલેબલ છે જેટલા પણ જેટલા પણ રેસ્ટોરન્ટ ઓનર્સ છે કે જેટલા પણ ફાઈવ સ્ટાર હોટેલ પ્રોપર્ટી ઓનર્સ છે તે અમારો સંપર્ક કરી શકે છે ને રોબોટ્સ બુક કરાવી શકે છે આનું નામ કઈ રાખવામાં આવ્યું છે આનું નામ ડેશર છે ડેશર છે જેવી રીતે ઇંગ્લિશમાં ડેશર તે વ્યક્તિને કહેવાય કે જે ટૂંકા સમયમાં ઝડપથી વધુમાં વધુ અંતર કાપી શકે તે નામ પર તે નામ પરથી અમે આનું નામ ડેશર રાખ્યું છે એક ઇન્ટરેસ્ટિંગ છે બીજી પણ દેખાય છે અગર તમે આગળ આવશો તમે જોશો કે એક માનવીય હાથ હોય તેવો હાથ છે કે ચા કોફી અગર કાઉન્ટર પર કોઈને રાખ્યો ના હોય તો આ રોબોટ જે છે છે તે તે સર્વ કરી શકે બિલકુલ બિલકુલ જી સિવાય પણ આના યુઝ કેસ ઘણા બધા છે જેમ કે તમે પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી હોય છે જેમકે ચીપ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે કે પેકેજિંગ ઇન્ડસ્ટ્રી છે તેમાં પણ આ રોબોટિક આમનો ઉપયોગ થઈ શકે છે આનું નામ કઈ રાખવામાં આવ્યું છે આનું નામ ટેલોસ છે

કે પછી વોચમેન ની જેમ ઊભું હોય તેવું લાગી રહ્યું છે શું નામ છે આનું જે એનું નામ એથેના છે એથેના આનું રોલ શું આ એક સર્વેલન્સ અને સિક્યોરિટી રોબોટ છે જે એની મોટર થકી ઇન્ડિપેન્ડન્ટલી ઓટોનોમસલી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી શકે છે સિક્યોરિટી જે તમે પહેલેથી અને હવે વાત કરીશું કાઇટ ફેસ્ટિવલ વિશે